અને હવે વાત કરવી છે વધુ એક વિકાસ કાર્યને લઈને ઉઠેલા વિવાદની વિરોધની દાહોદમાં એરપોર્ટને લઈને સ્થાનિકોમાં અત્યારે વિવાદ શરૂ થઈ ગયો છે વિરોધ શરૂ થઈ ગયો છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા દિલ્હી મુંબઈ હાઇવે અંતર્ગત અમારી જમીન લઈ લેવામાં આવી અને હવે ફરી અમારી જમીન છેડવાનું આ આખું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ જ કારણસર દાહોદમાં એરપોર્ટ માટે સર્વે શરૂ કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ઝાલોદ તાલુકાના ગામોમાં એરપોર્ટ માટે સર્વે શરૂ કરવાની કામગીરી થઈ અને તે અંતર્ગત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો આ તમામ એ ગામો છે કે જ્યાં સર્વેની કામગીરી થઈ હતી અને પહેલાં જ ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો તેમનું એવું કહેવું છે કે જમીન અમારી જતી રહેશે અને તેના કારણે જ ખેડૂતો નારાજ છે આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો એમાં અમારા ગામની જમીનો જતી હતી ખેડૂતો આદિવાસી ખેડૂતોની અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે એ એરપોર્ટના સર્વવા માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ સખત વિરોધ કરીએ છીએ અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે જો જંગલની લેવા જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી ગામમાં અમે જમીનો આપવાના નથી કારણ કે એના માટે અમારા આજીવિકા સિનવાઈ જાય છે એર સ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે તો અમે અહીંયા આવ્યા હતા સર અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું અને હવે વાત કરવી છે કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલની જેણે સરકારી તિજોરીને ચૂનો લગાવી લોકોના હૃદય ચીરીને પૈસા ખંખેરવા માટે લોકોના જીવ લઈ લીધા પરંતુ હવે એક બાદ એક પરતો ખુલી રહી છે આંકડા સામે આવી રહ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલના આ કૌભાંડને કારણે આ કારનામાને કારણે લાલચને કારણે બે દર્દીઓના નહીં પરંતુ પાંચ દર્દીઓના પાંચ પાંચ લોકોના જીવ ગયા છે મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં અઘટસ્ફોટ થયો છે બોરિસના ગામના જે આપણા બે લાભાર્થીનું મૃત્યુ થયું મહેશભાઈ પારોટ અને નારણભાઈ શર્મા એ સિવાય બે હજાર ત્રેવીસમાં પણ એક લાભાર્થી ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દિવસે પણ જ્યારે એમણે કેમ્પ કર્યો હતો ત્યારે પણ જે લાભાર્થી જે છે એ લાભાર્થીને ખાવડ ગામના હતા ચાવડાવાસના એમનું પણ મોતના ડિટેલ્સ અમારી પાસે જસ્ટ આવી છે સાથે સાથે વાદરોડા ગામ તો વાદળોડા ગામની અંદર પણ જે લાભાર્થી હતા એ વાદળા ગામના લાભાર્થી ઠાકોરવાસના લાભાર્થી છે અને ઠાકોરવાસના લાભાર્થીને પણ સત્તર દસના રોજ તેર દસના રોજ કેમ્પ થયો અને તેમનું મરણ પંદર દસના રોજ થયું સાથે સાથે બીજા એક લાભાર્થી છે પટેલવાસ વિનાયકપુરા અને આ લાભાર્થીનું પણ ખેતી હોસ્પિટલના કેમ્પમાં જ છ દસના રોજ એ કેમ્પમાં એ લાભાર્થીને તપાસવામાં આવ્યા અને ત્યારબાદ જે આ લાભાર્થીનું મરણ ચાર અગિયારના રોજ એટલે સંતેરસના દિવસે આ લાભાર્થીનું મોત થયું છે અને ખ્યાતિ હતી તો હોસ્પિટલ પરંતુ એની મોડસ ઓપરેન્ટી રીઢા ગુનેગારો જેવી હતી એક ગામમાં કેમ્પ કર્યા પછી બીજા ગામને પોતાનું નિશાન બનાવતી હતી શિકાર બનાવતી હતી અને એવું જ હવે સામે આવી રહ્યું છે એ એક બાદ એક પીડિતો હવે સામે આવી રહ્યા છે અને ધોળકાના એક ગામમાં પણ આવી જ રીતે ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો સાત લોકોની વગર પરિજનોને જાણ કર્યા વગર એન્જીઓપ્લાસ્ટી કરી નાખી હતી અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલ અમદાવાદ અને ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોની અંદર જાણે કે માર્કેટિંગ કરવા ફરી હોય અને લોકોના હૃદય ચીરવાને ટાર્ગેટ કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે સંદેશ ન્યૂઝ પાસે વધુ લોકો સામે આવ્યા છે કે તેમની સાથે આવું જ કૌભાંડ આચરવામાં આવ્યું લોકો ભોગ બન્યા વધુ એક ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ સંદેશ ન્યૂઝની સામે આવ્યું છે જેમાં જે જે ખાસ કરીને ચલોડા ગામ છે તેના લોકોને પણ આ જ રીતે લોભામણી વાતો કરવામાં આવી મેડિક મેડિકલ ચેકઅપનું કહેવામાં આવ્યું અને અહીંયાથી આખી ગાડી ભરીને લોકોને લઈ જવામાં આવ્યા ખ્યાતી હોસ્પિટલ અને વગર પરિવારની જાણે સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે તમને હોસ્પિટલ શું કહીને લઈ ગયા હતા ક્યારે લઈ ગયા હતા શું થયું તમારી સાથે લઈ ગયા ત્યાં ગાડી આ કેમ્પ રાખ્યો હતો કેમ્પમાં તપાસ કરવા લઈ ગયા પછી ત્યાં આગળ કે દવાખાના આવવું પડશે પછી ત્યાં રિપોર્ટ એવું બધું કર્યું કે સ્ટેન્ડ તમારે મૂકવા પડશે કીધું ઘેર કોઈ શેર નહીં કોઈ જાણ કરી નથી અને રાજકોટમાં બીએપીએસ મંદિર પાસે એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું મંદિરની પ્રતિકૃતિ રૂપે એક સ્ટ્રક્ચર ઊભું કરાયું હતું જે લોકોને ભારે નુકસાન કરતું હતું તેના કારણે હાલાકી પડતી હતી ટ્રાફિકમાં ખૂબ અવ્યવસ્થા સર્જાતી હતી વારંવાર ફરિયાદ કરવામાં આવી અને હવે આ સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટના કાલાવર રોડ ઉપર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ની બરોબર સામે આવેલા આ સ્ટ્રકચર ને દૂર કરવાની કામગીરી ટૂંક સમયમાં જ મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર છે ગૌરવપદ ગણાતા કાલાવર રોડ ઉપર ટ્રાફિક ની ભારોભાર સમસ્યા છે મહિલા કોલેજ અંડરબ્રિજ થી બરાબર નીકળતા જ આ સ્ટ્રક્ચર છે તે બીએપીએસ મંદિર દ્વારા બનાવવામાં આવ્યું હતું આમ તો સાંસ્કૃતિક ધરોહર ના રૂપ ની અંદર આ સ્ટ્રકચર ને લગભગ દોઢ દાયકા પહેલા બનાવવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સ્ટ્રકચર ના કારણે અહીંયા વાહન ચાલકો ને પારાવાર સવાર મુશ્કેલીને ટ્રાફિકની સમસ્યા થતી હતી આ અંગેની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈના કોઈ કારણે આ સ્ટ્રક્ચર છે તે દૂર થતા રહી ગયું હતું હવે સત્તાવાર રીતે મહાપાલિકા દ્વારા આ સ્ટ્રક્ચરને દૂર કરવા માટેની નોટિસ ઇશ્યુ કરવાની તૈયારી કરવામાં આવી છે આ સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સ્ટ્રક્ચરને દૂર કરી રસ્તાને ક્લિયર કરવા માટેની પણ તાકીદ છે તે કરી દેવામાં આવી છે સાથે જ ખુલાસો પણ થયો છે કે આ સ્ટ્રક્ચર બનાવવા માટે મહાપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી છે એ લેવામાં નથી આવી જે કંઈ પણ હોય રાજકોટવાસીઓ ગૌરવપદ ગણાતા કાલાવર રોડ ને ટ્રાફિક મુક્ત કરવો જોઈએ અને તેની અંદર આવતી તમામ નડતરુપ વસ્તુઓને દૂર કરવી જોઈએ કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ અને આ સાથે જ બસ માં